ભુજ માંડવી રોડ પર અત્યાર નજીક જાહેર રસ્તાને અવરોધતા અને પાણીના વહેણને અવરોધતા દબાણો પર આજે સવારે પરોઢિયે વહેલી સવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ઉપરાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ ખાસ હાજર રહ્યા. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને તેની ટીમ હમણાં વહીવટીતંત્રમાં ભારે પકડ જમાવીને કડક કાર્યવાહી કરી રહી છે, જેના ભાગરૂપે આજે કચ્છમાં વહેલી સવારે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ અને જાહેર રસ્તા પર અને પાણીના વહેણને અવરોધરૂપ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ભુજના રતિયા નજીકના અન્ય જાહેર રસ્તા પર થયેલ દબાણ તંત્રએ દૂર કર્યું હતું. બે જેટલી દરગાહની આસપાસ થયેલા દબાણો દૂર કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ તંત્ર વચ્ચે આજે ભુજના પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ અને તેની ટીમ દ્વારા આ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં સહિતના અધિકારીઓ અને હથિયારધારી પોલીસ બંદોબસ્તની વચ્ચે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા આજે સવારથી જ વહેલી સવારથી પરોઢિયે જ આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને લોકોના મોટા ટોળા એકત્ર થયા હતા. પરંતુ પ્રાંત અધિકારી ડૉક્ટર જાદવ અને તેની ટીમ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ પર બુલડોઝર ફેરવી અને દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.